નમસ્કાર દર્શક મિત્રો, લાઈવ વરિચ ન્યૂઝમાં હું હિરલ વસાવા આપનો હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો લાઈવ વરિચ ન્યૂઝ. હવે એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર જવાબેન મોદી હોસ્પિટલમાંથી તમામ શંકાસ્પદ કોરોનાગ્રસ્ત દર્દીઓ મુક્ત. ત્રણ દર્દીઓને હોસ્પિટલમાંથી કરાયા મુક્ત. જો કે હજુ જિલ્લો કોરોના મુક્ત જાહેર નહીં કરી શકાય, જિલ્લા આરોગ્ય અધિકારી. અમદાવાદના બે ચેપગ્રસ્ત દર્દીઓ હજુ પણ જવાબેન મોદી હોસ્પિટલમાં સારવાર હેઠળ. અંકલેશ્વરમાં ઉદ્યોગોમાં સ્થાનિક રોજગારીનો માર્ગ ખુલ્યો. પરપ્રાંતીય શ્રમિકોએ વતનની વાટ પકડતા ઉદ્યોગોએ કામદારોની ખોટને પહોંચી વળવા માટે નવો વિકલ્પ પસંદ કરવો પડશે. અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસે સતત બીજા દિવસે પરપ્રાંતિઓને રેલવે ભાડું ચૂકવ્યું. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની સૂચનાથી બિહારના શ્રમિકોને ઘરે ઘરે જઈને મદદ કરી. અંકલેશ્વરની કોવિન જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર હેઠળના વધુ ત્રણ શંકાસ્પદ કોરોના દર્દીઓને આજે મુક્ત કરાયા હતા. છેવટે હવે જયાબેન મોદી હોસ્પિટલમાં અમદાવાદથી આવેલા બે જ કોરોના ચેપગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ છે, જેને લઈને મોટી રાહત જિલ્લા માટે અનુભવવા મળી છે. કાંધે પે સૂરજ ટકા કે ચલા તું, હાથો મે ભર કે ચલા બિજલીયાં, તૂફાન ભી સોચે जिद तेरी कैसी, ऐसा जुनू है किसी में का. बहता चला तू, उड़ता चला तू, जैसे उड़े बेधड़क आंधिया. बहता चला तू, उड़ता चला तू, जैसे उड़े आंधिया. मंजर है ये नया, मंजर नया, मंजर है ये नया. उड़ रही है वे धड़क सी यादियां, मंजर है ये नया, मंजर नया, मंजर है ये नया. के उड़ रही है वे धड़क सी यादियां. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 29 અને પછીથી 27 અને છેલ્લે 22 કેસ ગણવામાં આવ્યા હતા, જે તમામ શંકાસ્પદ હતા. જો કે બે દર્દીઓના મૃત્યુ બાદ થોડું ભયનું વાતાવરણ ફેલાયું હતું, પરંતુ તમામ શંકાસ્પદ દર્દીઓ પણ ટેસ્ટિંગ બાદ કોરોના મુક્ત જણાતા તેઓને ક્રમશઃ રજા આપવામાં આવી હતી. જે પૈકીના વધુ ત્રણ દર્દીઓ ભરૂચના ફરહાના શેખ, તેમની પુત્રી અસ્ફિયા શેખ અને મોઇનુદ્દીન સૈયદને ગુરુવારના રોજ કોરોના મુક્ત જાહેર કરીને રજા આપવામાં આવતા, છેવટે હવે ફક્ત અમદાવાદથી ચેપગ્રસ્ત એવા બે ટ્રક ડ્રાઈવર જ જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બંને દર્દીઓના કેસ અમદાવાદમાં જ ગણાયા છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ત્રિપાઠી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે જિલ્લાને હજુ કોરોના મુક્ત જાહેર કરી શકાય નહીં. આગામી દિવસમાં નવો કેસ ન આવે એની કોઈ ખાતરી નથી, જેને લઈને હજુ પણ ચેકિંગ અને ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલુ છે. જો કે શંકાસ્પદ ત્રણ દર્દીઓને મુક્ત કરાયા એ એક રાહતના સમાચાર છે. આરોગ્ય વિભાગ આ બાબતે કોઈ પણ સમાધાનનું વલણ અપનાવવા તૈયાર નથી. હું ડૉક્ટર અભિનવ કુમાર શર્મા, અહીંયા કોવિડ 19 હોસ્પિટલ અંકલેશ્વર અને જયાબેન મોદી હોસ્પિટલમાં નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. આપણે 10 એપ્રિલથી અહીંયા કોવિડ 19 હોસ્પિટલ ચાલુ કર્યું છે, જેમાં ભરૂચ જિલ્લાના બધા દર્દીઓની સારવાર અહીંયા થાય છે. 10 તારીખથી આપણે ભરૂચ જિલ્લામાં 27 દર્દી ડાયગ્નોઝ થયા છે, જેમાંથી 2નો દુઃખદ અવસાન થયો છે અને 25 દર્દી અહીંયા દાખલ હતા અને જેની સારવાર થઈ હતી, જેમાંથી આજે છેલ્લા 3 દર્દી સારવાર લઈને સાજા થઈને જાય છે. એટલે એ પ્રમાણે આપણે 25 દર્દીને સાજા કરીને અહીંયાથી ડિસ્ચાર્જ કર્યા છે. વત્તા આપણે ભરૂચ રાજપીપળાના એક દર્દી અને સુરતના એક દર્દી, એની બી સારવાર અહીંયા થઈ છે અને અહીંયાથી સારા થઈને ગયા છે. એ પ્રમાણે આપણે 27 દર્દીઓને ટોટલ સાજા કરીને અહીંયાથી ડિસ્ચાર્જ કર્યા છે. હવે અત્યારે અમારા પાસે છેલ્લા 2 દર્દી જે આપણે 2
અમદાવાદના બે દર્દી ડાયગ્નોઝ થયેલા છે તે અત્યારે અમારા પાસે બાકી છે. સર, જે ભરૂચ જિલ્લાની અંદર જે જયાબેન મોદી હોસ્પિટલમાં જે કોવિડ પોઝિટિવ કેસોને જે ટ્રીટ કરવામાં આવ્યા છે એમાં કઈ ટ્રીટમેન્ટ એક્ઝેક્ટલી એ છે? જો ટ્રીટમેન્ટ ગાઈડલાઇનમાં તો એવા પ્રમાણે છે કે જે 80% દર્દી હોય છે એમના અંદર કોઈ સિમ્પટમ હોતું નથી, તો પણ પોઝિટિવ દર્દીને સાથ રહેવું અને એને સારવાર આપવી એના માટે જયાબેન મોદી હોસ્પિટલના સ્ટાફે બહુ સખત મહેનત કરેલી છે, બહુ સારી રીતે એની સારવાર કરેલી છે, જેના બદલ આપણે બધા અંકલેશ્વરને, બધા ભરૂચને જયાબેન મોદી હોસ્પિટલના ટ્રસ્ટીઓ, એમના સુપરિન્ટેન્ડન્ટ ડૉક્ટર સંતોષ સાહેબ અને એના બધા સ્ટાફનો આભાર માનવું જોઈએ. અને જે એસિમ્પટોમેટિક દર્દીઓ હોય એમાં આપણે હાઇડ્રોક્સીક્લોરોક્વિન અને એજિથ્રોમાઇસિન અને એમને ઇમ્યુનિટી વધારવાના સાધન એવી રીતે આપીએ, અને જે સિમ્પટોમેટિક દર્દીઓ હોય એના સિમ્પટમ્સ પ્રમાણે આપણે સિમ્પટમ પ્રમાણે દવા અને એન્ટીવાયરલ દવા આપીએ. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. अंकलेश्वर औद्योगिक वसाहत लॉकडाउन ना समय में 50% उत्पादन अने जरूरी नीति नियमों ना पालन नी शरते शुरू करवामां आवी छे, परंतु उद्योग हजी वेग पकड़े त्यार पहला कामदारोनी खोट पड़ी रही छे. लॉकडाउन ना समय में बंद रहेली औद्योगिक नगरी ने शुरू करवामां आवी छे અને જરૂરી શરતોને આધીન ઉદ્યોગો 50% ઉત્પાદન પ્રક્રિયા સાથે શરૂ થયા છે. જો કે કામદારોની ખોટ વર્તાતા હજી સુધી ઉદ્યોગો 50% ઉત્પાદન સુધી પણ પહોંચ્યા ન હોવાનું જાણવા મળ્યું છે. અને બીજી તરફ કામદારોએ વતનની વાટ પકડતા કેઝ્યુઅલ વર્કરની ખોટ ઉદ્યોગોને પડી રહી છે, તો બીજી તરફ રોજગારી મેળવવા માટે સ્થાનિક લોકો માટે પણ નવો સ્કોપ ઊભો થયો છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ મહેશ પટેલે જણાવ્યું હતું કે દર વર્ષે જે કામદારો પરિવાર વગર રહે છે તે ઉનાળા વેકેશન દરમિયાન વતનમાં પરત જાય છે, જ્યારે આ સમયે કોરોનાની મહામારીમાં જે કામદાર વર્ગ પરિવાર સાથે 10 વર્ષથી અંકલેશ્વરમાં રહે છે તે હાલમાં પણ અહીંયા જ છે, જ્યારે બેચલર રહેતો કામદારોનો વર્ગ પરત વતનમાં જઈ રહ્યો છે, ત્યારે હવે જે સ્થાનિક યુવાનો છે જેમને રોજગારીની જરૂર છે તેમના માટે રોજગારીનો માર્ગ ખુલ્યો હોવાનું તેઓએ જણાવી રહ્યા છે. અત્યારે જ્યાં 2-3 દિવસથી ગુજરાત રાજ્યથી બહારના જે કામદારો છે ટ્રેન દ્વારા પોતાના વતન જઈ રહ્યા છે, અને ભરૂચ જિલ્લામાં 5-6 હજાર જેટલા કદાચ કામદારો પોતાના વતન જશે, પણ ફેમિલી સાથે જે બધા કામદારો અહીં સ્થિત થઈ ગયા છે 10 વર્ષથી વધારે, એ બધા કોઈ જવાના નથી. જે બેટલર અને જે દર વર્ષે રૂટીન જતા હોય એ લોકો જઈ રહ્યા છે, પણ અત્યારે સરકારે ડિક્લેર કરેલું છે કે ભાઈ 50% કામદારોથી ચલાવવાનું, નંબર વન. નંબર ટુ, 12 કલાકની ડ્યુટી આપી શકાય, એટલે જનરલી બહુ અસર નહીં આવવી જોઈએ. પણ જે 50%થી પ્રોડક્શન ચલાવવાનું છે એનો વધારો પણ કરવો જોઈએ તો પ્રોડક્શન વધે. સાથે સાથે દર વર્ષે યુપી અને બિહારના તો ઉનાળામાં બેટલર લોકો લગ્ન સિઝન હોવાથી ઘરે જાય જ છે અને થોડી શોર્ટેજ રહેતી જ હોય છે, એ આપ પણ મીડિયાના મિત્રો જાણો જ છો અને સરકાર પણ જાણે છે. એટલે બહુ વર્ષર નહીં આવે, પણ જે ગેપ પડશે એ લોકલ, અત્યારે જે લોકો રોજગારી માટે પ્રયત્ન કરતા હોય, જેને રોજગારની જરૂરિયાત, એવા લોકોએ પોતાના વતનથી અહીંયા આવી જવું જોઈએ અને રોજગારી મેળવીને પરમેનન્ટ જોબ લઈ લેવી જોઈએ, તો એ પણ થાય. અને બીજું, જે તે રાજ્યમાં પણ નવા પ્રોજેક્ટ આવતા હોય છે એટલે એ લોકો કદાચ પાછા બી ના ફરે, એટલે આ બે સંજોગ જોતો લોકલ રોજગારી વાળા લોકો જેને મેળવી છે લોકો રોજગારી ના રહે નીકળી પડે અને ઇન્ડસ્ટ્રી ઝોનમાં જાય એવી મારી સ્થાનિક લોકોને રોજગારી મળે. હા, એટલે સ્થાનિક રોજગારી વધે. જે એસિમિશનો રોશિયો છે એ 90 પણ પહોંચી શકે, પણ અત્યારે એ સ્થાનિક લોકોએ ચાન્સ લેવો જોઈએ. જેને રોજગારી નથી મેળવીને એજ્યુકેશન અને સ્કિલ મેળવી હોય આઈટીઆઈ અને બધા, એ લોકોએ લેવી જોઈએ. ખાસ કરીને જે મોટા ઉદ્યોગો છે જે ખાલી કોન્ટ્રાક્ટ બેઝ પર ચાલે છે તે એ લોકોને કેટલી અસર થશે? એ લોકો પણ કોન્ટ્રાક્ટરો અત્યારે આ લોકલ રોજગારી ઉપર ધ્યાન આપવું પડશે. જે જતા રહે છે તો આવવાના જ નથી ને, હું માનું છું ત્યાં સુધી 6 મહિના સુધી નહીં આવે, પણ લોકલ જે લોકો આઈટીઆઈ ને બધા અત્યારે સ્કિલ અપગ્રેડેશન અને બધા પ્રોગ્રામો ચાલે છે એ લોકોને સાથે ટાઈપ કરી અને આઈટીઆઈ સાથે ટાઈપ કરીને સરકારે પણ આમાં થોડો રસ લે અને લોકલ ગામના લેવલે સરપંચ અને તલાટીકા મંત્રી અને આખા વહીવટીતંત્ર એ લોકોને અહીંયા રોજગારી મેળવવા મોકલવા જોઈએ. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. अंकलेश्वर शहर तेमज तालुका कांग्रेस द्वारा राज्यसभा सांसद अहमद पटेल ने सूचना थी सतत बीजा दिवसे पण वतन जवा माटे इच्छुक श्रमिकों ने रेलवे नो भाड़ो चुकवामां आव्यो हतो. अंकलेश्वर ना वतनी अने राज्यसभा सांसद अहमद पटेल
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સૂચન બાદ અંકલેશ્વર શહેર તાલુકા સહિત ભરૂચ જિલ્લા કોંગ્રેસને સૂચના આપી હતી અને અંકલેશ્વર શહેર તાલુકામાં વસતા જે પણ શ્રમિકો રેલવેનું ભાડું ખર્ચી શકે એમ નથી તેઓ પોતાના ઘરે જઈ શકે એ માટે રેલવેનું ભાડું ચૂકવવા માટેની પણ વ્યવસ્થા કરવા જણાવ્યું હતું જે સંદર્ભે ગુરુવારે પણ ભરૂચથી બિહાર જવા રવાના થનાર ટ્રેનમાં મુસાફરી કરનારા અંકલેશ્વર શહેર તાલુકાના શ્રમિકોને શહેર તેમજ તાલુકા કોંગ્રેસના આગેવાનોએ અને કાર્યકર્તાઓએ શોધી શોધીને ઘરે જઈને તેમને રેલવે ભાડું ચૂકવ્યું હતું અને તેમને પરત ઘરે જવા માટે સહાય કરી હતી નોંધનીય છે કે બુધવારે ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે ટ્રેન રવાના થઈ હતી જેના સંદર્ભે પણ મંગળવારે રાત્રે અંકલેશ્વર શહેર તેમજ તાલુકા કોંગ્રેસના આગેવાનોએ શ્રમિકોને ઘરે જઈને રેલવેનું ભાડું ચૂકવ્યું હતું આ સેવાકીય પ્રવૃત્તિમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફળવાલા ઉપરાંત ભરૂચ જિલ્લા કોંગ્રેસ અગ્રણી નવલસિંહ જાડેજા કાર્યકારી પ્રમુખ હેમેન્દ્ર ઉપાધ્યાય કોંગી આગેવાન મગનભાઈ માસ્તર પરપ્રાંતીય અગ્રણી રાજનારાયણ શુક્લા સહિત તાલુકા પંચાયત સભ્યો અને શહેર તાલુકાના હોદ્દેદારો પણ જોડાયા હતા सबसे पहले मैं सोनिया गांधी राष्ट्रीय अध्यक्ष जी को धन्यवाद देता हूं और हम लोग जो बिहारवासी फंसे हुए हैं अंकलेश्वर में यहां से हम लोग बिहार जाना चाहते हैं सारे बिहारवासियों को सोनिया गांधी जी ने हम लोगों को मुफ्त में बिहार जाने के लिए जो ट्रेन भाड़ा है वो मुफ्त में किए हैं और जो बीजेपी वाले थे वो हमसे पैसा लिए हैं जिसके वजह से हम लोग को कांग्रेस अध्यक्ष राष्ट्रीय सोनिया गांधी जी ने हमको पैसा वापस देने का कष्ट किए हैं इसलिए मैं सोनिया गांधी जी को धन्यवाद करता हूं और पूरे भारतवासियों से मैं नम्र निवेदन करता हूं कि आप उन लोगों को ताली से स्वागत करके धन्यवाद दीजिए जहां से टिकट है वहां का नाम लेना और जहां जा रहे आप बहुत चुके हो हम बिहार के गोपालगंज के रहने वाले हैं मेरा 780 रुपया लगा गरखोल गांव पंचायत भवन पे कांग्रेस के नेता मेरे को बैठाए मेरे पैसा वापिस कराए मेरे को जाने का सब सुविधा दे रहे हैं खाने पीने का सुविधा दे रहे हैं धन्यवाद सर नाम मेरा नाम श्याम नारायण है मैं अंकलेश्वर में रहता हूं और आज हम लोग टिकट लेने के लिए गरखोल पाटिया के लिए ग्राम पंचायत में गए थे और वहाँ जो है टिकट लिया और माननीय नेतागढ़ हमारे और सब कांग्रेस पार्टी के सोनिया अध्यक्ष जी उन्होंने पहले ही अनाउंसमेंट किया था सब बोला था कि जो है हम बीजेपी का जो भी टिकट ले रहे हैं और दे रहे हैं पैसा जो है हम लोग जो है ना वहन करेंगे आज उन्होंने अपने हिसाब से पूरा देश में कर दिखाया कि ये यूपी बिहार की जनता जो जाने वाली है उसके माध्यम से उन्होंने अपने नेतागण के हिसाब से हमारे माननीय नेताजी इधर खड़े हैं जो कि सारे लोगों को फ़ोन करके बुलाया और सबको बताया भाई आइए आप लोग जो है अपना जो भी पैसा दिए हैं आप लेके जाइए हमारी सोनिया जी का हार्दिक धन्यवाद हार्दिक अभिनंदन करते हैं हम सारे हमारे बिहार के यूपी के जो भी जाने वाले यात्रीगण हैं मजबूर गरीब आज उन्होंने करके दिखा दिया कि कैसा सेवा की जाती है कैसा ये किया जाता है सब कुछ उन्होंने कर दिया और हमारे सारे साथियों को पैसा भी दे दिया और जो भी है हमारे नेतागण अब मैं उनको हार्दिक धन्यवाद देता हूँ जिला कांग्रेस प्रवक्ता नाजू फड़वाला जणाव्यु हतुं के कांग्रेस अध्यक्ष सोनिया गांधीए आ कपरी परिस्थितिमां परप्रांतीय लोकोनी चिंता करी छे અને તેમની સૂચના બાદ જ રાજ્યસભા સાંસદ અહેમદ પટેલની સૂચનાથી આ શ્રમિકો પોતાના વતન જઈ શકે એ માટે અમે જેવું ભાડું ખર્ચી શકે તે માટે સક્ષમ નથી તેઓને માનવતાની દ્રષ્ટિએ ભાડું ચૂકવ્યું છે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીજીએ એલાન કર્યું છે કે જે પરપ્રાંતીય લોકોને સરકાર દ્વારા મફતમાં લઈ જવા માટેની સેવા કરવામાં નથી આવતી તેને લઈ અમારી સોનિયાજીએ એલાનમાં જણાવ્યું છે કે એની ખર્ચો જે બી ટિકિટનું ભાડું હશે તે કોંગ્રેસ પાર્ટીએ આપવાનું રહેશે તેના ભાગરૂપે અમારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે પરપ્રાંતીય લોકો
અહીંથી બિહાર જઈ રહ્યા છે તેને અમે 800 રૂપિયા રોકડ ભાડું એમને આપી રહ્યા છે અને એ લોકો એમની મુસાફરીમાં સહી સલામત ત્યાં પહોંચે એના માટેની અમારા રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલે પણ શુભેચ્છાઓ પાઠવી છે અને એ લોકો સહી સલામત રીતે જાય અને ફરીથી પાછું અહીંયા સારું વાતાવરણ બને તો આ કામદારો ફરીવાર ગુજરાતમાં આવે એવી અમે એમની પાસે આશા પણ રાખીએ છીએ। આગામી દિવસોમાં પણ આ સેવાકીય પ્રવૃત્તિમાં કોંગ્રેસ સદાય અગ્રેસર રહેશે। પરપ્રાંતીય સમાજના આગેવાન રાજનારાયણે પણ જણાવ્યું હતું કે આજે ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના પૂર્વોત્તર રાજ્યોના શ્રમિકોની હાલત ભરૂચ જિલ્લામાં દયનીય બની ગઈ છે, ત્યારે કોંગ્રેસ દ્વારા એમની મદદ માટે જે પગલું લેવામાં આવ્યું છે તે ખરેખર પ્રશંસનીય છે। આ બદલ રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી તેમજ રાજ્યસભા સાંસદ અહેમદ પટેલના પ્રયત્નોને ખરેખર બિરદાવવા લાયક ગણી શકાય। કોરોનાની વિશ્વ મહામારી જ્યારે આજે સમગ્ર વિશ્વની અંદર ફેલાય છે ત્યારે સમગ્ર વિશ્વની અંદર આજે મહામારીથી શ્રમિક લોકથી માંડીને તમામ લોકો આજે દુઃખી છે અને એના માટે પરપ્રાંતની અંદર શ્રમજીવીઓ પોતાનું રોજે રોજ લાવીને ખાનારા લોકો છે અને તેને કારણે આજે એમને રોજીરોટી પણ બંધ થઈ ગઈ છે, ત્યારે તેઓ પોતાના વતનની અંદર પોતાના પરિવારને મળવા માટે જવા માટે આતુર બન્યા છે। તેના અનુસંધાનની અંદર એમની અંદર સરકાર તરફથી કોઈ પણ જાતનું ભાડાની વ્યવસ્થા ન કરી અને તેઓને ટ્રેન કે બસ મારફત મોકલવા માટે કેન્દ્ર સરકારે જાહેર કર્યું કે 85% કેન્દ્ર સરકાર અને 15% રાજ્ય સરકાર એનો ખર્ચ ભોગવશે, પરંતુ એ વાત ન કરી અને તેમણે તલાટી મારફત ગ્રામ પંચાયતની અંદર રજીસ્ટ્રેશન કરાવી અને પોતાની પાસે વ્યક્તિગત ભાડું ટિકિટનું 790 રૂપિયા લઈ અને એમને એમનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, ત્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી કે જેઓએ આ શ્રમિક લોકોનો વિચાર કરી અને એમના વારે આવ્યા અને એમણે કહ્યું કે જેઓને પોતાના વતનમાં જવું છે તો તેમને ટ્રેન અને બસ બંનેનું ભાડું રાજ્ય કોંગ્રેસ પાર્ટી ચૂકવશે એવી એમણે જાહેરાત કરી અને જાહેરાતની અનુસંધાનની અંદર આવા જે શ્રમિક લોકો પોતાના વતનની અંદર કાલે બિહાર જઈ રહ્યા છે તેઓ પરપ્રાંતિક શ્રમજીવીઓને આજે એ માન્ય અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયાજીની પ્રેરણાથી આજે અમારા રાષ્ટ્રીય આગેવાન આદરણીય અહેમદભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે શ્રમિક લોકોને અમે 800 રૂપિયા જેટલું ભાડું એમને આજે અમે આપી રહ્યા છીએ અને તેઓ પોતાના વતનની અંદર સહી સલામત પહોંચે અને એમની જે યાત્રા છે એ પણ શુભમય નીવડે એવું અમારા રાષ્ટ્રીય આગેવાનશ્રીઓ પણ એમની શુભેચ્છા પાઠવી છે। જય હિન્દ, જય ભારત। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। भरूचना मारुफरियाना वाल्मीकि आवासना मकानोमां घूटणसमां गटरना पानीमां रहेवा लोको मजबूर। નગરપાલિકાના વોર્ડ નંબર 7માં આવેલ મારું ફળિયામાં વાલ્મીકિ આવાસના મકાનોમાં ગટરના ઘૂંટણસમા પાણીમાં પણ વસવાટ કરતા લોકો કોઈ ગંભીર રોગચાળામાં સપડાય તો જવાબદાર કોણ? કોરોનાની મહામારી સામે આખું વિશ્વ લડી રહ્યું છે ત્યારે ભરૂચના મારું ફળિયાના લોકો ગંદકીના સામ્રાજ્ય વચ્ચે ઘરમાં રહેવા મજબૂર બન્યા છે। આ દ્રશ્યો સ્વચ્છતાના ધજાગરા ઉડાવતા જોવા મળી રહ્યા છે। સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે સમગ્ર વિશ્વને બાણમાં લીધું છે અને કોરોના વાયરસને નાથવા તંત્ર દ્વારા અનેક વિસ્તારોને સેનેટાઇઝર કરાયા છે, પરંતુ ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7ના મારું ફળિયાના વાલ્મીકિ આવાસની માત્ર મુલાકાત મીડિયા લે તો ખબર પડે કે ભરૂચ કેટલું સ્વચ્છ છે।
ત્યારે મીડિયાએ પણ સ્થાનિકોની ફરિયાદ અને રજૂઆતના પગલે સ્થળ નિરીક્ષણ કરતા મારું ફળિયાના વાલ્મીકી વાસના મકાનોમાં ગટરના પ્રદૂષિત અને મળમૂત્રના પાણી મકાનોમાં ઘૂંટણ સમા ભરાયેલા જોવા મળતા એક તબક્કે મીડિયા પણ ચોંકી ઉઠ્યા હતા. અત્યારે આપણે ઊભા છીએ રતન તળાવની પાસે આવેલું ભાથેજી મહારાજને વૈરાગી માતાના મંદિરના પાટાંગણની અંદર. અહીંયા આગળ વર્ષમાં બે વખત બહુ મોટા ભંડારા થાય છે. આ ભંડારા આ જે ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડની પાસે મારી પાછળની સાઈડ પર વાલ્મીકી સમાજનો સરકારના આવાસો બનાવેલા છે અમને રહેવા માટેના. હવે એ આવાસો આ 25-30 વર્ષની અંદર બનેલા છે પણ એની અત્યારે સ્થિતિ જો એટલી દયનીય સ્થિતિ છે અને નીચે પાણી ગંદકી અને દુનિયાભરનો કચરો ત્યાં છે. તો અત્યારે વિશ્વભરની અંદર કોરોના એ મહામારી સર્જી છે તો સફાઈ પ્રત્યે ધ્યાન આપવામાં આવે છે પણ અહીંયા આગળ એક ટકો પણ સફાઈ પ્રત્યે ધ્યાન નથી આપતો. હાલાકી આ સફાઈ કરતા કામદારોના જ આવાસ છે પણ તંત્ર પણ ધ્યાન નથી આપતા, એના રહેવાવાળા પણ ધ્યાન નથી આપતા ને એના કારણે કોરોનાનો ઉદ્ગમ સ્થાન થયું હોય એવું એ સ્થિતિ છે. તો આજે દરેક જગ્યા પર સારી સારી જગ્યા પર સેનિટાઇઝ કરવામાં આવે છે અને મીડિયામાં બતાવવામાં આવે છે પણ અહીંયા કેમ નહીં, ઝૂંપડપટ્ટીઓમાં કેમ નહીં, ગરીબ વિસ્તારોની અંદર કેમ નહીં, કેમ ગરીબોને કોરોના નથી લાગતો? તો આ અહીંયા પણ તંત્ર ધ્યાન આપે, પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રી અને ખાસ કરીને જે એક અલગથી જેમને ચેરમેનશીપ આપી છે એવા ચેરમેન સાહેબ પણ અહીંયા ઘરે આવે જોવે અને સ્થિતિ જોવે અને પોતાનાથી ઘટું લાખો રૂપિયાની ગ્રાન્ટના પૈસા વપરાઈ ગયા છે પણ એક ટકો પણ કામ અહીંયા ઘરે થયું નથી. ત્યારે સરકારના સ્વચ્છ ભારતની પોલ છતી થઈ જતા દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે ઘરમાં ભરાયેલ ઘૂંટણ સમા મળમૂત્રમાં એક વિધવા મહિલા વસવાટ કરતી હતી જેના ઘરમાં મીડિયાએ રિયાલિટી ચેક કરતા ચોંકાવનારા દ્રશ્યો જોવા મળતા હતા. ઘરમાં જ વીજ કનેક્શન ન હોય અને ઘરમાં મળમૂત્ર ભરાયેલું હોવા છતાં વિધવા મહિલા રહેવા મજબૂર બની છે ત્યારે મહિલાના ઘર વખરી સાથે મળમૂત્ર ભરાયેલું જોવા મળ્યું હતું. આવાસના 10 જેટલા મકાનોમાં મળમૂત્ર ઘૂંટણ સમા ભરાયેલા ગંદકીના દ્રશ્યો જોઈ સરકારને સ્વચ્છતા મિશનના ધજાગરા ઉડી જતા જોવા મળ્યા હતા અને આ દ્રશ્યો જોઈ તંત્ર લોકોની વાહરે આવે તે જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ નગરપાલિકામાં સેનેટરી ચેરમેન છે ખરા, અને જો હોય તો આ વિસ્તારની મુલાકાત લઈ આ વિસ્તારમાં સ્વચ્છતા કરાવે તે જરૂરી છે. જોકે ડમ્પિંગ સાઇટના કૌભાંડ બાદ ચેરમેન ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ ભરૂચમાં નગરપાલિકામાં વોર્ડ નંબર 7માં આવેલું આ ઝૂંપડપટ્ટી છે અને આ આવાસ આપણે એમની છે, આવાસમાં અહીં ગાડી રહી પણ છે, વર્ષોથી અહીં રહેવા છે પણ આ નગરપાલિકાની બેદરકારીના કારણે આ આવાસની એટલી બદતર પરિસ્થિતિ છે કે અહીં ગાડી અંદર ઘરમાં પાણી છે, લોકો અહીંથી ચાયલા બી ગયા, આજુબાજુ વિસ્તાર છે, ભાતીજી મહારાજનું મંદિર છે, અહીં ગાડી બે ફેરી બંધારણ થાય છે. કાયદેસર અહીં ગાડી જોવા જાય ને તો ભરૂચની નગરપાલિકાની બેદરકારી એટલી ખતરનાક છે કે ના પૂછેવા. અહીંયા ગાડી બહુ આ કોરોનાની મહામારી ચાલે છે એમાંથી મને તો લાગે છે કે અહીંથી કોરોના ફાટ એવી દહેશત ચાલી રહેલી છે. તો આ નગરપાલિકાના ચીફ ઓફિસર, સેનેટાઇઝના ચેરમેન, પ્રમુખ સાહેબનો વોર્ડ છે તે પ્રમુખ સાહેબને અહીંયા જે 40 સભ્ય છે એ 40 સભ્યમાંથી એક કે બે પણ આ વિસ્તારની મુલાકાત લઈને એવું મારે કહેવું છે. ને આ મુલાકાત લીધા પછી જે નિર્ણય લેવાય નગરપાલિકામાંથી એ લઈને આ વિસ્તારને સાફ સફાઈ કરે અને ચોખ્ખાઈ કરે એવી મારી માંગણી છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હાલ માસ્ક વિનાના દુકાન ચલાવતા દુકાનદારો તેમજ ગ્રાહકો ઉપર પણ કવાયત શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત ગઈકાલ સાંજની ₹4300 દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર નગરપાલિકાના મુખ્ય અધિકારી પ્રશાંત પરીખના માર્ગદર્શન અને સૂચના હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહેડા તેમજ સોપ ઇન્સ્પેક્ટર નવીન કાયસ્થ તથા અન્ય સ્ટાફ દ્વારા ગુરુવારના રોજ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલી દુકાનોમાં માસ્કની પરવા ન કરતા દુકાનદારો તેમજ ગ્રાહકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત બુધવારની સાંજથી લઈને ગુરુવાર સુધીમાં ₹4300 દંડ વસૂલવામાં આવ્યો હતો. ખાસ કરીને અંકલેશ્વરના સૌથી ગીચ વિસ્તાર ગણાતા ચોટા બજાર વિસ્તાર તેમજ મુલ્લાવાડ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેને લીધે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. હજુ પણ આ કાર્યવાહી દિવસ રાત ચાલુ રહેશે તેમ નગરપાલિકા સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
અંકલેશ્વર નગરપાલિકા નયનભાઈ કાયા સ્ટોપ ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિલા સેનેટરી ઇન્સ્પેક્ટર અશ્વિનભાઈ દવે તથા સેનિટેશનના કર્મચારી દ્વારા મુખ્યાધિકારી સાહેબની સૂચના હેઠળ માસ્ક જે લોકો પહેરતા નથી એ લોકોને દંડનીય કાર્યવાહી કરવા માટે ટીમ બનાવવામાં આવેલી છે અને ગઈકાલથી અમારી ટીમ અંકલેશ્વર શહેરમાં વેપારીઓ શાકભાજીની લારીઓવાળા પાસે ફરી રહ્યા છે અને જે લોકોએ માસ્ક નથી પહેર્યા તેમની પાસે દંડની વસૂલાત કરી રહી છે અને લોકોને વિનંતી છે કે માસ્ક પહેરે અને અમારી આ કાર્યવાહીથી બચી રહે. કયા કયા વિસ્તારમાં કર્યા છે? અમે બે દિવસમાં ચૌથા બજાર જ્યોતિ ટોકીસનો વિસ્તાર મુલાવાડ વગેરે વિસ્તારમાં ચેકિંગ કરેલું છે. સ્ટેશન રોડ ટોટલ કેટલા દંડ? મેં દિન બેમાં રૂપિયા 4300 જેવી દંડની વસૂલાત કરેલી છે અને આ સીધી કામગીરી મુખ્ય અધિકારી સાહેબની સૂચના હેઠળ થઈ રહી છે. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. झगड़िया तालुका में तरबूज की खेती करनाराओं ने ओछा वेचन भाव मरता उत्पादकों चिंतित. उनाड़ा में वधु प्रमाण में तरबूज नु खरीद वेचाण थतु होय छे त्यारे झगड़िया तालुका ना केटलाक विस्तारों में तरबूज नो पोषणक्षम भाव प्राप्त नहीं थता उत्पादकों ने नुकसान सहन करवानो वारो आव्यो छे. નર્મદા તટ વિસ્તાર સહિત વિવિધ ખાડીઓના કાંઠા પર આવેલ ખેતરોમાં કેટલાક ખેડૂતોએ તરબૂચની ખેતી કરી છે. તરબૂચનું ઉત્પાદન પણ વધુ પ્રમાણમાં હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. પરંતુ હાલમાં કોવિડ-19 અન્વયે લોકડાઉનની પણ માઠી અસર થતા પાકનું વેચાણ કરવા મુશ્કેલી સર્જાઈ રહી છે. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો રાજ્ય ધોરીમાર્ગ સુમસામ છે, જેથી તરબૂચનું છૂટક વેચાણ પણ શક્ય નથી, જેથી ઉત્પાદકોને પોતાના ખેતરોની બહાર તેમજ નજીકના ગામડાઓમાં જઈને વેચાણ કરવું પડે છે. પરંતુ ઊંચો વેચાણ ભાવ મળતો નથી. પ્રતિ કિલો દીઠ માત્ર 20ના ભાવે વેચાણ કરાયું છે, જેના પગલે પાકનો માવજત ખર્ચ, મજૂરીનો ખર્ચ મળતો નથી, જેના પગલે આર્થિક નુકસાન થઈ રહ્યું છે. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. ભરૂચ જિલ્લાના દારૂલ મદ્રેસા જેવી વિવિધ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે સાંસદ અહેમદ પટેલે કરી રજૂઆત. કોરોના વાયરસના કારણે ભારતભરમાં લોકડાઉન કરી દેવામાં આવતા જે જ્યાં હતા ત્યાં જ રહી જવા પામ્યા હતા, જેના કારણે લોકો પોતાના વતન વાપસી અંગે ચિંતામાં મુકાયા હતા. લોકડાઉનની પરિસ્થિતિ હોવાના કારણે વાહન વ્યવહાર, બસ અને ટ્રેનોનો વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે કેટલાય દિવસો સુધી એક જ સ્થળે રહી પોતાના ઘરે જવાની રાહ જોઈ રહ્યા હતા. જેને લઈ સરકારે પણ લોકોની પરિસ્થિતિને ધ્યાને લઈ વતન જવાની ઈચ્છા ધરાવનાર માટે સ્પેશિયલ ટ્રેનોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી. ગતરોજ ભરૂચ જિલ્લાના 5 તાલુકાના 1250 પરપ્રાંતિઓને લઈ ટ્રેન રવાના કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં આવેલા મદ્રેસા અને શૈક્ષણિક સંસ્થાનોમાં અભ્યાસ કરતા 1250 વિદ્યાર્થીઓ પણ લોકડાઉનના પગલે પોતાના વતન જવા માટે પ્રયાસો કરી રહ્યા હોવાની જાણ સાંસદ અહેમદ પટેલને ધ્યાને આવતા સાંસદ અહેમદ પટેલે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરતા વિદ્યાર્થીઓ માટે એક સ્પેશિયલ બિહાર સુધીની ટ્રેનની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી. મેરા નામ મઝહરુલ હક હૈ, મેં દારુલ યતામા મદનીનગર સબજેલ કે પીછે ભરૂચ સે પૂર્ણિયા બિહાર જા રહા હું. और जिन लोगों ने रेलवे में ताउन किया है और प्रशासन के लोग से भी उनका भी धन्यवाद करते हैं और तमाम टीवी चैनल वाले का भी शुक्रिया करते हैं. और जिन लोगों ने भी दिल खोल के ताउन किया है, चाहे कोई भी सरकार हो, जो भी किया है उनका भी धन्यवाद, बहुत बहुत शुक्रिया, थैंक यू. ભરૂચ જિલ્લાના વિવિધ ગામોના સંસ્થાના બાળકો લોકડાઉનને કારણે ભરૂચ જિલ્લાની અંદર અટવાયેલા હતા. રેલવે મંત્રાલયને રજૂઆત કરતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આદરણીય સાંસદ અને અમારા આદરણીય અહેમદભાઈ પટેલ સાહેબ દ્વારા રેલવે મંત્રાલયને રજૂઆત કરતા રેલવે મંત્રાલય દ્વારા આજે ભરૂચ જિલ્લાના વિવિધ ગામોના વિવિધ સંસ્થાના જે બાળકો પોતાના વતનમાં જવા માગતા હતા એના માટે રેલવે મંત્રાલય દ્વારા આજે એક ટ્રેન ફાળવવામાં આવેલી છે. એમાં 1200 જેટલા વિદ્યાર્થીઓને બિહાર ખાતે એમના પોતાના વતનમાં જવા માટે આજે સવારે 6 કલાકે ટ્રેન રવાના કરવામાં આવેલી છે. ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના માઇનોરિટીના પ્રમુખ સલીમભાઈ કોર્પોરેટર, નદીમભાઈ, શકીલભાઈ, તમામ આગેવાનો આજે અહીંયા હાજર રહી અને પોતાના વતનમાં જતા બાળકોને વિદાય કરવામાં આવેલા છે. ભરૂચ DYSP વાઘેલાએ જણાવ્યું હતું
કે વહીવટીતંત્ર દ્વારા એક સ્પેશિયલ ટ્રેનમાં 1250 વિદ્યાર્થીઓ પોતાના ઘરે જઈ શકે અને પોતાના પરિવારને મળી શકે તે માટે મેડિકલ સ્ક્રીનિંગ બાદ સોશિયલ ડિસ્ટન્સ સાથે વિદ્યાર્થીઓને ટ્રેનમાં રવાના કરવામાં આવ્યા છે। આજ રોજ ભરૂચ જિલ્લાના કંથારિયા ગામે દારૂલ ઉલૂમ જે સંસ્થા આવેલી છે તેમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહેલા છે તે તથા તેની આજુબાજુની અન્ય સંસ્થાઓના આશરે 1200 થી 1250 જેટલા વિદ્યાર્થીઓને ખાસ ટ્રેન દ્વારા બિહાર મોકલવા માટે ભરૂચ વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આ તમામ વિદ્યાર્થીઓ તેમની જે તે સંસ્થાથી યોગ્ય સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે રીતે અહીં ટ્રેન સુધી પહોંચે તે માટે ભરૂચ પોલીસ તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરી અને યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવેલો છે। इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। झगड़िया तालुकाना अलग अलग पीएचसी सेंटर द्वारा 4 परिवारना वधु 23 सभ्यों ने होम क्वारंटाइन करवामां आव्या छे। भालोट, राजपाड़ी, गोवाली अने झगड़िया पीएचसी द्वारा कामगिरी करवामां आवी। लॉकडाउन में जेम जेम छूटछाट आपवामां आवे छे તેમ તેમ લોકો એક ગામથી બીજે ગામ અને જિલ્લા બહારથી પણ ઝઘડિયા તાલુકામાં આવી રહ્યા છે। આ બધા પર આરોગ્ય વિભાગ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે। આવા બહાર ગામથી અથવા જિલ્લા બહારથી આવેલા લોકોની આરોગ્ય ચકાસણી કરી તેમને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે। આજરોજ ઝઘડિયા તાલુકાના ભાલોદ, રાજપાડી, ગોવાલી અને ઝઘડિયા પીએચસી સેન્ટર દ્વારા બહાર ગામથી રૂંધ, રાજપાડી, ગોવાલી અને ઝઘડિયા ખાતે આવેલ 4 પરિવારના 23 સભ્યોને હોમ ક્વોરન્ટાઇન કર્યા છે। આ સભ્યો વ્યારા, અમદાવાદ, વડોદરાથી ઝઘડિયા તાલુકામાં આવી વસવાટ કર્યો હોય ઝઘડિયા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા તેમને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગ દ્વારા ક્વોરન્ટાઇન થયેલ પરિવારોને જરૂરી માર્ગદર્શન આપી ઘરની બહાર નહીં નીકળવાનું સૂચન કર્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉનના જાહેરનામા મુજબ આ સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિ બહાર ગામથી અહીં રહેવા આવી શકે નહીં। જો એમ થાય તો જાહેરનામાનો ભંગ ગણી તેની સામે ફરિયાદ નોંધવાની જોગવાઈ છે। પરંતુ ઝઘડિયા તાલુકામાં જાહેરનામાનો ભંગ કરનારને આરોગ્ય વિભાગ દ્વારા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે, પરંતુ હાલમાં તેમની સામે જાહેરનામાના ભંગની ફરિયાદ થતી નથી। इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। વલિયા તાલુકાના ગોડા ગામની સીમમાં શેરડીના ખેતરમાં શેરડીમાં પાણી પીવડાવતા ખેડૂતો ઉપર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાતા વન વિભાગ દ્વારા સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી છે। વલિયાના ઘોડા ગામની સીમમાં અસલમ કુરેશીનું ખેતર આવેલું છે। તેઓ બુધવારના રોજ શેરડીમાં પાણી પીવડાવી રહ્યા હતા તે દરમિયાન અચાનક દીપડાએ હુમલો કરતા તેઓને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ બનાવની જાણ વાલિયા વન વિભાગમાં કરવામાં આવતા આરએફઓ ગજેન્દ્રસિંહ ભરથાણિયા સ્ટાફ સાથે દોડી આવી શેરડીના ખેતરમાં પાંજરું ગોઠવ્યું હતું। દરમિયાન આજરોજ વહેલી સવારે ગ્રામજનોએ દીપડો પાંજરે પુરાયેલો જોતા જેની જાણ વન વિભાગને કરવામાં આવતા આરએફઓ ટીમ સાથે આવી પહોંચી દીપડાને વાલિયા વન વિભાગની કચેરી ખાતે લાવી સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે। હું ગજેન્દ્રસિંહ ભરથાણિયા, રેન્જ ફોર્સ ઓફિસર વાલિયા। ગઈકાલે તારીખ 6/5/2020 રોજ ઘોડા ગામે અસલમભાઈ મહેબૂબભાઈ કુરેશીના ખેતરે દીપડાએ પાણી પાવા ગયો ત્યાં દીપડા એના પર હુમલો કરતા એને ઈજા થયેલી અને તાત્કાલિક દવાખાને સારવાર અર્થે લાવેલા, ટ્રીટમેન્ટ આપી ત્યારબાદ એને પરત ઘેરે રવાના કરેલા। ત્યાર પછી હવે ખાતા દ્વારા દીપડો પકડવા માટેનું પાંજરું લઈ ગઈ અને ત્યાં તે ખેતરમાં મૂકેલું આપણે તે ખેતરની અંદર આજે રાત્રે આજે સવારે 7 વાગ્યે પિંજરાની અંદર આવી જતા એને અત્રે રેન્જ કચેરી લાવી રાખેલ છે। હવે આગળની કાર્યવાહી માટે આગળનું કાર્યવાહી કરવામાં આવશે। इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। सामाजिक સેવાના ભાગ રૂપે યુથ પાવરમાં વધુ એક સેવાભાવી કાર્ય શરૂ કરાશે। વાલિયા તાલુકામાં લોકડાઉન વચ્ચે સરકારી દવાખાનામાં સારવાર લઈ રહેલા દર્દીઓને સારવાર બાદ ફરી પરત પોતાના ઘરે જવા માટે ભારે હેરાન થવાનો વારો આવી રહ્યો છે।
આ બાબત યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવાના ધ્યાન પર આવતા તેઓ આવા લોકોની મદદ માટે આગળ આવ્યા છે અને સામાજિક સેવાના ભાગરૂપે તેઓએ ગરીબ દર્દીઓને વાલી આરોગ્ય કેન્દ્ર તેમજ અન્ય હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નિરાધાર લોકોને ખાસ વાહનો મારફતે તેઓના ઘરે મૂકવા જવાની વ્યવસ્થા કરી છે। આ સેવા ફક્ત જરૂરિયાતમંદ લોકો કે જેઓ સક્ષમ નથી તેઓ માટે જ છે। તેની માટે કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવ્યો છે। રજની વસાવા 96246 35435, વિનય વસાવા 99749 43896, અને વિજય વસાવા 74358 43468। સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર જવાબેન મોદી હોસ્પિટલમાંથી તમામ શંકાસ્પદ કોરોનાગ્રસ્ત દર્દીઓ મુક્ત, 3 દર્દીઓને હોસ્પિટલમાંથી કરાયા મુક્ત। જોકે હજુ જિલ્લો કોરોના મુક્ત જાહેર નહીં કરી શકાય જિલ્લા આરોગ્ય અધિકારી। અમદાવાદના 2 ચેપગ્રસ્ત દર્દીઓ હજુ પણ જવાબેન મોદી હોસ્પિટલમાં સારવાર હેઠળ। અંકલેશ્વરમાં ઉદ્યોગોમાં સ્થાનિક રોજગારીનો માર્ગ ખુલ્યો। પરપ્રાંતીય શ્રમિકોએ વતનની વાટ પકડતા ઉદ્યોગોએ કામદારોની ખોટને પહોંચી વળવા માટે નવો વિકલ્પ પસંદ કરવો પડશે। અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસે સતત બીજા દિવસે પરપ્રાંતિઓને રેલવે ભાડું ચૂકવ્યું। કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની સૂચનાથી બિહારના શ્રમિકોને ઘરે ઘરે જઈને મદદ કરી। આજના સમાચાર, આવતીકાલે નવા સમાચાર સાથે ફરી ઉપસ્થિત થઈશ, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।